કરોડ લાખના હીરાને બદલી સીવીડી હીરા સાથે છેતરપિંડી કરાઈ છે સેફમાંથી પેમેન્ટ લઈને આવશું કહી મોબાઈલ બંધ કરી વેપારી ફરાર થઈ ગયું હતું આ પ્રકરણમાં સુરત મૈદરપુરા પોલીસે તમામ અસલી હીરા રિકવર કરી એક આરોપીની ધરપકડ કરી છે જોકે આ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ વેપારી અત્યાર સુધી ફરાર છે કરોડ કરોડની કિંમતના હીરાની બદલી મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી હીરા બજાર એલબી ચારસ્તા પાસે કેબિન રાખી ધંધો કરતા વેપારીએ હીરો ખરીદવાને બહાને હીરા વેપારીને હીરો લઈને ઓફિસે બોલાવ્યા બાદ

હીરાનો ધંધો કરતા હિતેશ મનજ પુરોહિત અને ઈશ્વર સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ખોડલ જેમ્સના માલિક યોગેશ કાકલોતરે રેપનેટ સાઇટ ઉપર જીઆઈએ સર્ટિફિકેટ હીરો દસ પોઈન્ટ એસી કેરેટ વજનનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરિટીનો જેનો જીઆઈટી ગ્રેડ વાળો હીરો વેચાણ અર્થે મૂક્યો હતો આ હીરો ખરીદવા માટે આરોપી હિતેશ પુરોહિતે દલાલ મારફતે સંપર્ક કર્યો હતો ચિરાગભાઈ પુત્ર અક્ષતે ગત તારીખ આઠ જૂન ના રોજ મૂળ માલિક યોગેશભાઈ પાસેથી હીરો જાગંડ પર હીરો લઈ હિતેશ પુરોહિત ને તેની ઓફિસમાં બતાવ્યો હતો હિતેશે બીજા દિવસે પેમેન્ટ આપવાની વાત કરતા અક્ષતે ના પાડી હીરો પરત તેના મૂળ માલિકને આપી દીધો હતો જોકે ત્યારબાદ પચીસમી ના રોજ ફરી દલાલે ફોન કરતા અક્ષત હીરો લઈને હિતેશ આવી વેચાણ કરવા માટે પુરોહિત ઓફિસે આવી ગયા હતા આરોપી હિતેશ પુરોહિતે ભાવતાલ બાબતે વાતચીત કરી સીવીડી ચેક કરાવી હીરો અને સર્ટી માંગી હીરો થોડી વાર જાય પોતાના હાથમાં રાખ્યો હતો હિતેશે અક્ષતને ટોકન પેટે દસ લાખ રૂપિયા આપવાનું કહી હીરો ટેબલ ઉપર મૂક્યો હતો અને સેફમાંથી રૂપિયા લેવા જવા કહી ઓફિસમાંથી નીકળી ગયો હતો અક્ષતે ટેબલ ઉપર મૂકેલ હીરો જોતા હીરો બદલાઈ ગયો હતો અક્ષતે તે હીરો બતાવવા માટે લાવ્યો હતો તેના બદલામાં સીવીડી હીરો હતો અને હીરાની ઘારામાં ગ્રેડિંગ નંબર પણ જુદો લખેલો હતો આરોપી હિદેશ પુરોહિતે વાતચીત દરમિયાન નજર ચૂકવી રૂપિયા ચાર પોઈન્ટ પંચાવન કરોડની કિંમતનો હીરો લઈ જઈ તેની જગ્યાએ સીવીડી હીરો મૂકી ભાગી ગયો હતો અને અક્ષતે ફોન કરતા તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો પોલીસે ચિરાગભાઈ શાહની ફરિયાદ લઈ હિતેશ પુરોહિત અને ઈશ્વર નામના વ્યક્તિ સામે ચાર પોઈન્ટ પંચાવન કરોડના હીરાની છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી સુરત શહેરના મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલા એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ ત્રણ વ્યક્તિઓએ એક ડાયમંડ જે હાર્ટ શેપનો ડાયમંડ હતો જે એની કિંમત સાડા ચાર કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ દસ કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો એ વિશ્વાસ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી દસ લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ થતા આજે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન પાલનપુર મુંબઈ વગેરે સ્થળોએ તપાસ હાથ ધરી હતી આરોપી હિતેશ સાથે અન્ય આરોપી ઈશ્વર પુરોહિત કમલેશ પુરોહિત અને દલપત પુરોહિત સહિત સુરેશ પુરોહિત સામેલ હતા આ તમામ લોકો હીરાને સગે વગે કરવા માંગતા હતા જે માટે હિતેશ દલપત પુરોહિતને હીરો આપી દીધેલ હતો પોલીસે દલપત પુરોહિતની ધરપકડ કરી છે તેઓ મૂળ રાજસ્થાનના વતની વતની છે છે તમામ આરોપીઓ એક જ જિલ્લાના આ સાથે તેઓએ જણાવ્યું હતું કે રિકવરી કરવામાં આવી છે દલપતના ઘરેથી હીરાની રિકવરી કરવામાં આવી હતી આ હીરાની ચકાસણી પણ કરાઈ છે આ લોકો હીરા વેચે તે પહેલા આજે પોલીસે તેમની ધરપકડ કરી છે જોકે મુખ્ય આરોપી ક્યાં છે તે અંગેની તપાસ હાલ ચાલુ છે સુરતી અઠવા લાયન્સ પોલીસે બે વ્યાજખોરોની ધરપકડ કરી છે આ વ્યાજખોરોમાં એક મહિલા પણ સામેલ છે અને પારિવારિક સંબંધમાં જ લાખો રૂપિયાની માંગ કરવામાં આવી હતી શું છે આખો મામલો જુઓ આ અહેવાલમાં સુરત શહેરમાં મધ્યમ અને ગરીબ વર્ગીય લોકો વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા હોય છે નાણાકીય અગવડના કારણે ઊંચું વ્યાજ દર વસૂલી વ્યાજખોરો લોકોને હેરાન કરતા હોય છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે અને લોકોને હેરાન કરતા વ્યાજખોરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવે છે ત્યારે પોલીસ વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે વિજયસિંહ જણાવ્યું હતું કે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રવિભાઈ ઠક્કર પોતાના પરિવાર સાથે રહે છે જેમને જીગરભાઈ ઉર્ફે લાલા સાદરાણી ઉર્ફે ઠક્કર અને જ્યોતિબેન ઉર્ફે જયશ્રીબેન જિગ્નેશભાઈ ઠક્કર પાસેથી વ્યાજ પેટે રૂપિયા લીધા હતા બંને સાથે સંબંધ પારિવારિક હતા જશ્રીબેન છે એ રવિભાઈની સાસુ છે અને જીગરભાઈ તેમના મામા સસરા છે રવિભાઈએ પોતાની સાસુ અને મામા સસરા પાસેથી પૈસા લીધા હતા જેમના જીગરભાઈ પાસેથી રવિભાઈએ ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જેના બદલામાં રવિભાઈએ નવ લાખ સડસઠ હજાર રૂપિયા આપી દીધા હતા વર્ષ અત્યાર સુધીમાં આટલા પૈસા આપી દેવા છતાં હજુ લાખ રૂપિયાની માંગણી મામા સસરા જીગ્નેશભાઈ કરી રહ્યા હતા અને ધમકી આપી રહ્યા હતા આ સાથે જ તેની સાસુએ રવિભાઈ ને બે લાખ છપ્પન હજાર આપ્યા હતા જેના બદલામાં ચાર લાખ સત્તર હજાર રૂપિયા રવિભાઈએ તેમની સાસુને આપી દીધા હતા परंतु सासु अठ्यावी रुपया नहीं मांग करी रहा था। तो ये जिगर भाई जो है मामा ने तीन लाख पिछहत्तर हजार रूपए लिए थे उसके बदले में नौ लाख सड़सठ हजार रूपए उसने पे कर दिए दो हजार बाईस से अब तक और ग्यारह लाख रुपए की वो और मांगनी कर रहा था और फरियादी को धमका रहा था उनकी सास है उसने दो लाख छप्पन हजार रुपए दिए थे उसके बदले में चार लाख सत्रह हजार रूपए रवि उनको पे कर चुका था और चार लाख अठाईस हजार रूपए की और मांग वो कर रही थी तो सारे एविडेंस लेकर के और गुना दाखिल किया गया है और ये दोनों जो भाई बहन है जिगर और ज्योति बहन इन दोनों को अरेस्ट किया गया है आमले रवि भाई ये आखरे कंटाड़ी पुलिस मथक में फरियाद नोधाई क्षति पुलिस गुना नोधी तात्कालिक बने लोगों की धरपकड़ कर कार्यवाही हाथ धरी है પોલીસે જિગ્નેશભાઈ ઉર્ફે લાલા સાદરાણી અને જ્યોતિબેન ઉર્ફે જયશ્રીબેન જીગ્નેશભાઈ ઠક્કરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફાટક પાસે નરાધમે તેના ઘર પાસે રહેતી માત્ર છ વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી દાદા દાદી પાસે રમતી માસૂમ બાળકીને બિસ્કીટ આપવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો ત્યારબાદ નરાધમ એ સમયે માસુમ બાળકી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે હાલ તો બાળકીને ગંભીર હાલતમાં સહરા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યાં રાખવામાં આવી છે બનાવને પગલે તેના પરિવારની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે ડિંડોલી નવા ગામ આરડી ફાટક પાસે આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે સુરેશની ઘર નજીકમાં રહેતા પરિચિતની માસૂમ બાળકી પર દાનત હતી બે જુલાઈના બપોરના સમયે છ વર્ષની માસૂમ બાળકીના પિતા કામ અર્થે બહાર ગયા હતા આ દરમિયાન તે તેના દાદા દાદી પાસે અને તેના નાના ભાઈ સાથે ઘરે રમતી હતી તકનો લાભ ઉઠાવી સુરેશ ઉર્ફે સલમાન તેના ઘરે પહોંચ્યો હતો જ્યાં શરૂઆતમાં તો માસૂમ બાળકીના દાદા સાથે વાતચીત કરી સમય પસાર કર્યો હતો ત્યારબાદ દાદાને માસૂમ બાળકીને બિસ્કિટ આપવાની લાલચ પોતાની સાથે લઈ ગયો હતો બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ નરાધમ સુરેશ ઉર્ફે સલમાને બળાત્કાર ગુજાર્યો હતો એના કારણે બાળકીએ બુમાબુમ કરી રડવાનું શરૂ કરી દીધું હતું આ દરમિયાન એક મહિલાએ દરવાજો ખખડાવતા માસૂમ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી અને તકનો લાભ લઈ સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો બનાવને પગલે બાળકીને તાત્કાલિક સારવાર માટે સારા દરવાજા સ્થિત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી હાલ તો તે સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે બનાવને પગલે બાળકીના પરિવારજનો ડીડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરેશ ઉર્ફે સલમાન ગોસ્વામી સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડીડોલી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી છેથી ગણતરીના કલાકોમાં આરોપી સુરેશને ઝડપી પાડવામાં આવ્યો હતો બિંદોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી જે પાંચ થી છ વર્ષની છે એના ઉપર એક વ્યક્તિએ દુષ્કૃત્ય આચર્યું હતું જે અનુસંધાને પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે મુજબ અને પોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો જેથી તેણે રડવાનું શરૂ કરી દીધું હતું અને બુબાબુમ પણ કરી હતી આ દરમિયાન સુરેશ ઉર્ફે સલમાનના ઘર પાસેથી એક મહિલા ચાલતા ચાલતા પસાર થતા તેણે માસૂમ બાળકીના રડવાનો અને બૂમોનો અવાજ સાંભળ્યો હતો

સુરતમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે ઉદના વિસ્તારમાં મહિલા સહિત ત્રણ વ્યાજખોરો દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા યુવકે પિતાના નામે લોન પણ લીધી હતી અને માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂકી દીધું હતું છતાં પણ વ્યાજખોરોની ઉઘરાણી ચાલુ જ રહેતા આખરે કંટાળીને યુવકે ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આપઘાત કરી લીધો હતો કે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબારનું આયોજન કર્યું હતું તેમાં યુવકના પરિવારે રજૂઆત કરતા પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મહિલા સહિત ત્રણ ગુનો નોંધાયો હતો અને બેની ધરપકડ પણ કરવામાં આવી છે સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ વધતા ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ની સૂચના અનુસાર સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં લોક દરબારના કાર્યક્રમ યોજી વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ પોલીસ વ્યાજખોરો સુધી પહોંચે તે જ વિસ્તારના એક યુવકે ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી દીધું છે સુરતના ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે ઉધના પોલીસ દ્વારા યોજાયેલ લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો રહેતા કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો જેથી વેપારના કામર્થે કેતન કામ અર્થે ત્રેવીસ માં વિજય પાટિલ અને તેની પત્ની ભારતી પાટિલ પાસેથી રૂપિયા ત્રણ લાખ અને ઉમેશ સોનવને પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા હતા કેતન આ તમામને ઓનલાઈન અને રોકડેથી વ્યાજ ચૂકવતો હતો તેમ છતાં વ્યાજખોરો ઉઘરાણી કરી અવારનવાર ધાક ધમકી આપી ત્રાસ આપતો હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી છે મૃતક કેતને તેના પિતાના નામે રૂપિયા એક લાખની પર્સનલ લોન લીધી હતી જ્યારે માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતો હોવાથી તણાવમાં આવીને કેતને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ મામલે પરિવાર દ્વારા ઉદના વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં રજૂઆત કરી હતી આ મામલે પોલીસે ફરિયાદ લઈ બે આરોપીની ધરપકડ કરી છે તો મહિલા આરોપી હાથ ન લાગતા તેને વોન્ટેડ જાહેર કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે એને તો ઘરે નહીં બતાવેલો અમે હું હેરાન કરતા હતા પછી એના મોબાઈલમાં મેસેજ મળેલો અમે લોકો તો ગામ ગયેલા સોળ તારીખના એપ્રિલમાં પછી અમે ત્રેવીસ તારીખના આવી ગયા ચોવીસ તારીખનું તો એને પૂછતા જ નહોતા અમે લોકો પણ એને કંઈ ખબર જ નહીં એને કહેલું જ નથી અમે માતાએ જણાવ્યું હતું કે મારા દીકરા સાથે આ બધું થઈ રહ્યું છે તેમને કોઈ જાણ ન હતી ગામડે ગયા ત્યારે અમને જાણ થઈ હતી ત્યારબાદ મારા દીકરાને પૂછતા તેના પર દેવું થઈ ગયું હોવાનું જણાવ્યું હતું આ ત્રણ લોકો પાસેથી તેણે રૂપિયા લીધા હતા અને વ્યાજ પણ ચૂકવતો હતો પછી અમારી સોસાયટીના એક છોકરાએ કહ્યું હતું કે આ લોકો તેમને ધમકી આપી રહ્યા છે અને ગાડીઓ પણ લઈ જવાની વાત કરી રહ્યા છે

મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંધે ઋષભ રસ્તાથી અડાજન પાટિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ પરથી ગત બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ આરોપી અફસર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખ ત્રેપન હજાર સાતસોની કિંમતનું પચીસ હજાર ત્રણસો સિત્તેર ગ્રામ મેફોડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ એસએમસી ક્વાર્ટ્સ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડો પાડ્યો હતો જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળે આવ્યું હતું પોલીસે તેના ઘરમાંથી તોત્તેર હજાર નવસો રૂપિયાની કિંમતનું સાત હજાર ત્રણસો નેવું ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું આમ પોલીસે કુલ ત્રણ લાખ સત્યાવીસ હજાર છસો રૂપિયાની કિંમતનું 32,760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ત્રણ લાખ છ્યાસી હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરશાની નાળ પાસે રહેતા અયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ મામલે રાંદેર પોલીસ મથકમાં એનડીપીસી એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પઠાણને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો બીજા બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની અન્ય ટીમે ભેસ્તાણ ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નિર્મિત કૃષ્ણ જાડેજાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી આઠ લાખ બે હજાર છસો ની કિંમતનું એસી પોઈન્ટ છવ્વીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ આઠ લાખ છપ્પન હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેને આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા શખ્સોને વોન્ટેડ જાહેર કરી આ મામલે ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કર્યો હતો ડીસીપી બીપી રોજિયાએ જણાવ્યું હતું કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાપાક સર્કલથી અશ્વિનીકુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશભાઈ ભાણાભાઈ મકવાણાને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે પોઈન્ટ ત્રીસ લાખની કિંમતનું ત્રેવીસ પોઈન્ટ ત્રીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ બે લાખ એસી હજાર સો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે આમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ દિવસમાં અલગ અલગ ત્રણ જગ્યાએ રેડો કરી કુલ તેર લાખ સાહીઠ હજાર બસોની કિંમતનું એકસો છત્રીસ પોઈન્ટ બે ગ્રામ એમડી ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ પંદર લાખ ત્રેવીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા લાસ્ટ વીકમાં ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે સ્ટેશનથી અઢીસો ગ્રામ બસો ત્રેપન ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ પાંચ રેડો કરવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અડાજણ અઠવા પોલીસ સ્ટેશનમાં બે ગુના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક પાલમાં એક ગુનો દાખલ કરી અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા ડીસીપી બીપી રોઝિયા જણાવ્યું હતું કે સુરત શહેર માનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા અઠવાડિયે ત્રેવીસ જૂનના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા અને સાડા ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અઠવા પોલીસ મથકમાં બે ગુના રાંદેરમાં એક પાલમાં એક અને ડીસીબી પોલીસ મથકમાં એક ગુનો દાખલ કરી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં તપાસ હાથ ધરીને વધુ બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી દરમિયાન ગત રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુ કામ કરશે વલસાડના અબ્રાવા ખાતે આવેલી કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે પરિવાર સાથે હોટેલના ફૂડની મજા માણવા આવ્યા હતા ગ્રાહકે મેક્સિકન સિઝલર ઓર્ડર કર્યો હતો હોટેલમાં મેક્સિકન સિઝલરમાં મૃત વાંધો મળી આવ્યો હતો ગ્રાહકે હોટેલના મેનેજરને ઘટનાની જાણ કરી હતી હોટેલના મેનેજરે ગ્રાહકને સંતોષકારક જવાબ ન આપતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ફરિયાદ મળતા તાત્કાલિક ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ફરિયાદીની ફરિયાદ સાચી જણાઈ આવી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ગ્રાહકની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ શહેરમાં રહેતા અને કેન્દ્ર સરકારના એક વિભાગમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન બુધવારે સાંજે વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી સીસીડીમાં પરિવારના સભ્યો સાથે ફૂડની મજા માણવા આવ્યા હતા યુવકના પરિવારે સીસીડીમાં મેક્સિકન સિઝલરનો ઓર્ડર આપ્યો હતો ઓર્ડર આપ્યાના થોડો સમય બાદ હોટેલના વેટરે યુવકના પરિવારને મેક્સિકન સિઝલર લાવી ડિશમાં સર્વ કર્યું હતું યુવકના પરિવારના સભ્યો મેક્સિકન સિઝલરની મજા માણી રહ્યા હતા જે દરમિયાન યુવકના પરિવારના એક મેક્સિકન મૃત મળી આવ્યો હતો ઘટના અંગે યુવકે તાત્કાલિક સીસીડીના મેનેજરને ઘટનાની જાણ કરી હતી સીસીડીના મેનેજરે ઘટના અંગે ગ્રાહકને સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી યુવકે તાત્કાલિક વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ઘટનાની જાણ કરી સીસીડીના ફૂડ અંગે થયેલા ખરાબ અનુભવની ફરિયાદ કરી હતી વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તાત્કાલિક વલસાડના અબ્રામા ખાતે આવેલી સીસીટી ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું યુવકની ફરિયાદ અને નિવેદનના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મેક્સિકન સિઝલરના નમૂના રસોડામાં મૂકવામાં આવેલા વસ્તુઓના નમૂના અને સ્ટોર રૂમમાં રાખવામાં આવેલ અનાજ સહિતના જરૂરી નમૂનાઓ અને ફોટોગ્રાફ મેળવ્યા હતા જીકેસ પોર્ટલને કારણે આ વખતે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ભારે મુશ્કેલી ઊભી થઈ છે દક્ષિણ ગુજરાતમાં કોલેજો દ્વારા બેઠકો કરતા વધારે ઓફર લેટર આપી દેતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે કોલેજો દ્વારા જે તે વિદ્યાર્થીની મેરિટને બદલે સીધા ઓફર લેટર આપી દેવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને પ્રવેશ કેવી રીતે મળશે તે હવે યક્ષ પ્રશ્ન બન્યો છે ડીઆરબી કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી સતત કોલેજની યુનિવર્સિટીની સામે રજૂઆત કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ પાસે એડમિશન ફી લઈ લીધા બાદ અને ઓફર લેટર આપી દીધા બાદ પણ હવે કોઈ પ્રવેશ આપી શકે તેવી ક્ષમતા ન હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે આજે એકસો છ જેટલા વિદ્યાર્થીઓ ફરીથી યુનિવર્સિટીમાં હલ્લા બોલ કરતા ડીઆરબી કોલેજના મહિલા પ્રિન્સિપાલે પોતાના દ્વારા ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું તેમણે કહ્યું હતું કે એડમિશન આપવાની પ્રક્રિયામાં અમારાથી ભૂલ થઈ છે યુનિવર્સિટીના વાઇસ વિદ્યાર્થીઓની વેદના સમજી રહ્યા છે આખી પ્રવેશ પ્રક્રિયા જે છે તે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જીકે પોર્ટલ અંતર્ગત કરવામાં આવી છે કેટલીક કોલેજો દ્વારા વધુ પડતા વિદ્યાર્થીઓને ઓફર લેટર આપી દેવાને કારણે આ મુશ્કેલી સર્જાય છે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓને અમે વિનંતી કરીએ છીએ કે બીજા રાઉન્ડમાં ફરીથી તેઓ પાર્ટિસિપેટ થાય અને ડીઆરબી કોલેજ સહિતની અન્ય કોલેજની પણ તેઓ માંગણી કરે જેથી કરીને તેમને સરળતાથી પ્રવેશ મળી શકે સુરત શહેરના રૂદ્રપુરા કુબેરદાસ નિવાડી પાસે રહેતા ઓગણીસ વર્ષના યુવકની રવિવારે રાત્રે પોણા બાર વાગે તેના ઘર પાસે પરિણિત પ્રેમિકાના પતિએ તેના ભાઈ સાથે મળી ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો મૃતક યુવક પરિણીતાના પ્રેમમાં હતો આ વાતની તેના પતિને ખબર પડી જતાં તેણે ભાઈ સાથે મળી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું મળતી માહિતી પ્રમાણે રુધરપુરા ખાતે આવેલ કુબેરદાસની વાડીમાં ઓગણીસ વર્ષીય દિપેશ સંજય રાઠોડ પરિવાર સાથે રહેતો હતો દિપેશ નાનપુરા ખાતે આવેલ સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હતો આજે સવારે દિપેશને પરિવારજનોએ ઉઠાડવા ગયા હતા જોકે તે ઉઠ્યો નહોતો ત્યારબાદ અઠવાલાઇન્સ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે સ્થળે જઈને તપાસ કરતા દિપેશને છાતી પેટ અને પીઠના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા જેથી દિપેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દિપેશનું મોત બોથડ પદાર્થ મારવાથી થયું હોવાનું સામે આવ્યું હતું દીપેશ સંજય રાઠોડનો રુધરપુરા કુબેરદાસની વાડી નવો ખાડી રોડ ખાતે રહેતા હર્ષદ કહારની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ તેના પતિ હર્ષદ કહારે તેના ભાઈ ધર્મેશ કહારને કરી હતી બાદમાં બંને સાથે મળીને ગત તારીખ એક જુલાઈના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યે રુધરપુરા કુબેરદાસની વાડી પાસે દિપેશને ઢોર માર મારી હત્યા કરી હતી બનાવ અંગે મૃતક દિપેશના ભાઈ મનીષ સંજય રાઠોડે ગત રોજ ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસે કહાર બંધુઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે હર્ષદ કહાર અને તેના ભાઈ ધર્મેશ કહારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

કરંટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હતું પાણીની મોટર બંધ કરવા જતા કરંટ લાગ્યો હતો કરંટ એટલો પ્રચંડ હતો કે ત્યાં જ ખાઈને શ્રમિક જમીન પર પરવાથી ગયો હતો વરસાદ ચાલુ હોવાથી શ્રમિકના શરીરમાં જ રહ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સ્થાનિકોએ કહ્યું કે અંડરગ્રાઉન્ડમાં એકઠા થયેલા પાણીને ગટરમાં જતું રહે તે માટે મોટર મૂકવામાં આવી હતી આ મોટર બંધ કરવા જતા ઘટના સર્જાઈ હતી લેબર સુપરવાઇઝર આખી ઘટના દબાવવાનો કરી પ્રયત્ન કરી રહ્યો છે જો કે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું સાથે જ સમગ્ર ઘટનાના વિડીયો પણ લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો એક દિવસના વિરામ બાદ ફરી સુરત જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થયું છે આજ રોજ સવારથી જ સુરત જિલ્લાના ઉલપાડ ઉમરપાડા માંડવી કામરેજ પલસાણા અને મહુવા તાલુકામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો

જોકે આજે વહેલી સવારથી ઓલપાડ ઉમરપાડા સહિતના તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે તો ઝાપટા રૂપી વરસાદ અવારનવાર વરસી રહ્યો છે જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરત જિલ્લામાં જુલાઈ મહિનાની શરૂઆતમાં મેઘમહેર થઈ હતી જેને લઈ સુરત જિલ્લા સહિત તાલુકાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા

માંડવી તાલુકામાં નવ મિલીમીટર કામરેજમાં ચૌદ મિલીમીટર પલસાણા તાલુકામાં ત્રણ મિલીમીટર અને મહુવા તાલુકામાં ચાર મિલીમીટર વરસાદ વરસ્યો હતો તો આ હતો સુરત મહત્વના સમાચાર નવા સમાચારો માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત